हेलो विद्यार्थी मित्रों, विषय गणित गम्मत चैप्टर नंबर 3 तमे केटलो उचकी सको। विद्यार्थी मित्रों, आपणे आगळना लेक्चरनी अंदर चैप्टर नंबर 3 ते चोपड़ीनी अंदर पूर्ण करी गया, परंतु आ रिविजन माटे वधारानो एक्स्ट्रा करीए छीए। तो आ तमारे चोपड़ीनी अंदर आपेलुं नथी, परंतु तमारे हुं तमने जे लखावुं ते तमारे बुकनी अंदर लखवानुं छे। जो अहीं सूचना आपेली छे, कोण क्यू वजन उचक से। विद्यार्थी मित्रों, योग्य रीते बंध बेसतुं छोड़ो। तो कोण क्यू वजन उचक से ते आपणे जोवानुं छे, अने आपणे बंध बेसतुं छोड़कुं छोड़वानुं छे। जो अहीं छोकरो आपेला छे, तो सौप्रथम ऊपर तेमना मम्मी आपेला छे, तो ते सूचकी शकशे છોકરો આપેલો છે, ને અહીંયા તેમના પપ્પા આપેલા છે, અને નીચે નાની બહેન આપેલી છે। તો વિદ્યાર્થી મિત્રો, આમાંથી તે સૂચ કહી શકશે 2 કિલો ખાંડ, 5 કિલો ચોખા, 1 કિલો ઘી કે 10 કિલો ઘઉં। જો મમ્મી છે તે સૂચકી શકે, તો મમ્મી 5 કિલો ચોખા ઉચકી શકે ને વિદ્યાર્થી મિત્રો? હા કે ના? હા, તમારા મમ્મી 5 કિલો ચોખા ઉચકી શકે? હા, ઉચકી શકે। તો આપણે મમ્મીને 5 કિલા ચોખા સાથે છોડીએ। પછી અહીંયા આપેલ છે છોકરો, તે છોકરો શું ઉચકી શકે? તો કે 2 કિલો ખાંડ ઉચકી શકે। તો આપણે છોકરાને 2 કિલો ખાંડ સાથે છોડીએ। પછી અહીંયા તેમના પપ્પા આપેલા છે, તો તેમના પપ્પા શું ઉચકી શકશે? તો કે 10 કિલો ઘઉં ઉચકી શકે। વિદ્યાર્થી મિત્રો, તમારા પપ્પા 10 કિલો ઘઉં ઉચકી શકે? હા, તો પપ્પાને આપણે 10 કિલો ઘઉં સાથે છોડીએ। અને છેલ્લે આપેલ છે તેમની નાની બહેન, તો તે શું ઉચકી શકે? 1 કિલો ઘી। તો આપણે નાની બહેનને 1 કિલો ઘી સાથે છોડીએ। વિદ્યાર્થી મિત્રો, હવે તમે બુકની અંદર વિષય ગણિત ગમ્મત આજની તારીખ અને વાર લખો। ચેપ્ટર નંબર 3 તમે કેટલું ઉચકી શકો, અને નીચે સૂચના મારો, કોણ ક્યુ વજન ઉચક છે, યોગ્ય રીતે બંધ બેસતું છોડો। મરાગી સૂચના, હવે હું તમને કહું એ પ્રમાણે તમારે બુકની અંદર લખતું જવાનું છે। 1 નંબર મારીને લખો મમ્મી, તેમની સામે લખજો 2 કિલો ખાંડ, વચ્ચે તમે જોડકા છોડી શકો એટલી જગ્યા છોડવાની છે। મમ્મીની સામે 2 કિલો ખાંડ। પછી 2 નંબર મારીને લખો છોકરો, છોકરો તેમની સામે લખજો 5 કિલો ચોખા, લખાઈ ગયું। એમના પછી 3 નંબર મારીને લખજો પપ્પા, તેમની સામે 1 કિલો ઘી, તેમના પછી છેલ્લે લખજો બહેન, બહેન અથવા તો નાની બહેન। તો તેમની સામે લખજો 10 કિલો ઘઉં। લખાઈ ગયું વિદ્યાર્થી મિત્રો આટલું? હવે સૌપ્રથમ મમ્મીને તમે જોડો 5 કિલો ચોખા સાથે। છોકરાને જોડો 2 કિલો ખાંડ સાથે, એટલું જોડાઈ જાય। પછી નીચે પપ્પાને 10 કિલો ઘઉં સાથે જોડો, અને છોકરીને 1 કિલો ઘી સાથે જોડો। સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો?
હવે આપણે આગળ સમજીએ। વિદ્યાર્થી મિત્રો આ તમારે ખાલી સમજવાનું છે, લખવાનું નથી। જો અહીંયા સૂચના આપેલી છે નીચેની વસ્તુઓને હલકાથી ભારેના ક્રમમાં 1 થી 5 ક્રમ આપો। વિદ્યાર્થી મિત્રો જો અહીંયા આપેલું છે ગલુડિયું, હાથી, ઘોડો, ઉંદર અને બિલાડી, તો તેમને 1 થી 5 ક્રમ આપવાના છે। કઈ રીતે? તો સૌપ્રથમ હલકું હોય તેમને 1 નંબર, તેમનાથી સહેજ વધારે વજનમાં હોય તેમને 2 નંબરનો ક્રમ, એનાથી થોડોક વજનમાં વધારે હોય તેમને 3 નંબરનો ક્રમ, એ રીતે આપણે 5 ક્રમ આપવાના છે। જો તો આમાંથી સૌથી તમને નાનો કોણ બતાય છે? ગલુડિયું, હાથી, ઘોડો, ઉંદર કે બિલાડી, કોનું વજન ઓછું હશે? તો કે ઉંદરનો, તો આપણે તેમને આપીશું 1 નંબર। તેમનાથી વજન કોનો થોડોક વધારે હશે? તો કે બિલાડીનો, તેમને આપીશું 2 નંબર। તેમનાથી વજન વધારે? તો કે ગલુડિયાનો, તેમને આપીશું 3 નંબર। અને 4 નંબર ઉપર આવશે ઘોડો, અને છેલ્લે કોનું વજન વધારે હશે, ભારે હશે વજનમાં? તો કે હાથી, તો તેમને આપીશું 5 નંબર। એ જ રીતે આપણે નીચે જોઈએ। જો અહીંયા આપણને ચકલી આપેલી છે, પતંગિયું આપેલું છે, અહીંયા પણ ચકલી આપેલી છે, કાગડો આપેલો છે અને અહીંયા ગરુડ આપેલું છે। તો વિદ્યાર્થી મિત્રો આમાં કોનો વજન વધારે હશે? તો અહીંયા ઘોડ આપેલું છે, તો સૌથી ઓછો વજન કોણ હશે? તો કે પતંગિયાનો, તો તેમને આપીશું 1 નંબર। તેમનાથી થોડોક વજન વધારે? તો કે ચકલીનો, તેમને આપીશું 2 નંબર। પછી તેમનાથી વજન વધારે? તો કે કાગડાનો, તેમને આપીશું 3 નંબર। તેમનાથી વજન વધારે? તો કે અહીંયા આપેલું છે ઘુવડ, તો તેમને આપીશું 4 નંબર। અને સૌથી વધુ વજનમાં આવશે ગરુડ, તેમને આપીશું 5 નંબર। સમજ પડી કે વિદ્યાર્થી મિત્રો? આપણે વજનને સૌથી હલકું હોય તેમને 1 નંબર, અને જેમ ભારે ભારે વજન હોય એ પ્રમાણે નંબર આપતો જવાનો છે। હવે આપણે અહીંયા નીચે જોઈએ। જો અહીંયા આપેલું છે પાન, ડાળી, ફળ, વૃક્ષ અને ફૂલ, તો વિદ્યાર્થી મિત્રો આમાં સૌથી વધુ વજન કોનું હશે? તો કે વૃક્ષનો હશે। અને સૌથી ઓછો વજન કોનો હશે? તો કે પાનનો, તો અહીંયા પાનને આપણે આપીશું 1 નંબર। તેનાથી થોડુંક વધુ વજનમાં કોણ હશે? તો કે ફૂલ, તો ફૂલને આપીશું 2 નંબર। તેનાથી વધુ વજન? તો કે ફળનો, તો અહીંયા 3 નંબર। તેનાથી વધુ વજન? તો કે ડાળીનો, તો અહીંયા આપીશું 4 નંબર। ને છેલ્લે કોણ વધુ? વૃક્ષ, તેમને આપીશું 5 નંબર। એ જ રીતે અહીંયા આપણે આપેલું છે પુસ્તક, પેજ, અહીંયા પુસ્તક આપેલું છે, રૂ આપેલું છે અને બોક્સર ફાઇલ આપેલી છે, તો આમાંથી સૌથી ઓછો વજન કોનો હશે વિદ્યાર્થી મિત્રો? તો કે રૂનો, તો રૂને આપીશું 1 નંબર। તેમનાથી થોડો વધુ વજન? તો કે આ પેજનો હોઈ શકે, તો તેમને આપીશું 2 નંબર। તેમનાથી વધુ વજન? તો કે આ પુસ્તકનો હોઈ શકે, તેમને આપીશું 3 નંબર। તેમનાથી વધુ વજન કોનો હોઈ શકે? તો કે અહીંયા ફાઇલ આપેલી છે તેમનો, તો અહીંયા આપીશું 4 નંબર। અને સૌથી વધુ વજનમાં કોણ છે ભારે? તો કે પુસ્તક, તો તેમને આપીશું 5 નંબર। એ જ રીતે અહીંયા
चार्जर आपेलू छे, लैपटॉप आपेलू छे, मोबाइल आपेलो छे, टीवी आपेलू छे अने एरफोन एटले के हेन्ड्स फ्री आपेला छे। तो विद्यार्थी मित्रों आमां सौथी ओछो वजन कोनू छे तो के अहींया आपेल छे एरफोन, तेमने आपीशुं एक नंबर। તેમનાથી થોડું વજનમાં ભારે કોણ છે તો કે અહીંયા આપેલું છે ચાર્જર, તેમને આપીશું બે નંબર। તેમનાથી ભારે તો અહીંયા આપેલો છે મોબાઈલ નંબર, તેમને આપીશું ત્રણ નંબર। તેમનાથી ભારે વજનમાં તો કે લેપટોપ, તો અહીંયા આપીશું ચાર નંબર। અને અહીંયા આપેલું છે મોનિટર, તો તે વધુ વજનમાં ભારે હોય છે એટલે અહીંયા આપીશું તેમને પાંચ નંબર। સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચિત્રો આપેલા હોય તે કેટલા વજનમાં હલકા છે, હલકાથી ભારે તરફ જવાનું છે। તો જે વસ્તુ હલકું હોય તેમને એક નંબર, તેનાથી થોડુંક વજનમાં ભારે તેમને બે નંબર, તેનાથી ભારે એને ત્રણ નંબર, એ રીતે આપણે પાંચ નંબર આપવાના છે। તો વિદ્યાર્થી મિત્રો આ તમારે એક્ઝામની અંદર પૂછાય તો તમને આવડી શકે। હા તો સાવ સહેલું જ છે, અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થાય છે। હવે આપણે આગળના લેક્ચરની અંદર આગળનું શીખીશું।